हेलो फ्रेंड, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में आप तमाम मित्रों स्वागत है। मित्रों, आज पण जवाहर नवोदय जे एग्जाम है एना रिलेटेड विभाग त्रण गुजराती भाषाना फकरा नंबर 41 आपणे पहोंच्या छे। मित्रों, फकरा खूब महत्वना है, दरेक वीडियो में कहूँ छू, जो पण कहीश ने आवनारा वीडियो में पण तमने कहीश, जो मारे मेरिट में आवुं होय तो फकरा मारा माटे खूब इम्पोर्टंट है। मित्रों, फकरा जे चार फकराना 25 गुण है। मित्रों, 25 एक प्रश्नना 1.25 मार्क मळे छे। मित्रों, अने एक प्रश्न खोटो पड़े तो 1.25 मार्क मारो कपाय छे, ने एक प्रश्न मने मेरिटमांथी दूर करे छे, एटले खूब महत्वनुं छे फकरा माटे। 1 થી 40 फकरा मित्रों आपणे अलग मुकेला छे प्लेलिस्टमां, ए बधा जोई लेवा। 41मो फकरो आजे छे समझवा प्रयास करीए छे। मित्रों, सारूँ लगे तो शेर करो। नवोदयना मित्रों घणा बधा टोटल वीडियो आपणे मूकी दीधा, कोर्स पण आपणे पूर्ण कर्यो छे। अपेक्षा ज्ञान की मित्रों बुक 2 हजू पण आमां नवा सुधारा साथे मैं लेटेस्ट आवृत्ति टूंक समय में आपना माटे लावी रह्या छे, जेनी अंदर मित्रों मानसिक योग्यता कसोटी पण हशे, गुजराती भाषाना फकरा पण हशे, अंकगणित आनी अंदर थोड़ूक अमे चेन्ज करी यूनिक कॉन्सेप्ट ने वधारे यूनिक बनावानो अमारो प्रयास छे। टूंक समय में अमे जाण करीए छीए, एटले खास जोजो। अने बुक 1 मित्रों 30 वर्षना नवोदयना प्रश्नों संकलन करी, मित्रों 30 वर्ष बोलूँ छू, नवो लेटेस्ट अमे एड कर्युं, अने 3000 दाखलावाड़ी मित्रों आपणी आ बुक बनशे, जेनी अंदर मित्रों तमने 600 થી પણ વધારે વિડીયો અમે આપશું। 600 મિત્રો બોલું છું, 600 થી પણ વધારે વિડીયો ફ્રી આપશું, એટલે આ પણ બુકમાં અમે ઘણું બધું મિત્રો ચેન્જ કરી નવી લેટેસ્ટ આવૃત્તિ આપના માટે બનાવી રહ્યા છે। ટૂંક સમય 10 થી 15 દિવસમાં આપના સુધી પહોંચાડવા અમારો પ્રયાસ રહે છે, ઓકે। અને બંને બુક મિત્રો ફક્ત 500 રૂપિયાની હશે, જેની સાથે અમે મોડલ પેપર પણ ફ્રી આપશું, મોડલ પેપર પણ ફ્રી આપશું, 600 વિડીયો પણ તમને ફ્રીએ મળશે। તો ગુજરાતનું એકમાત્ર એક પ્લેટફોર્મ છે નવોદયનો, સંપૂર્ણ કોર્સ સાથે બુક્સ પણ, સાહિત્ય પણ, અને અમે અમારી ટીમ આપના સાથે રહેશે, ઓકે। તો શરૂ કરીએ આજનો ફકરો, ફકરા નંબર 41। આ કાળના વિદ્યાભ્યાસના બીજા 2 સ્વરોનો નોંધવાલાયક છે, વિવાહને લીધે 1 વર્ષ ભાંગ્યું। મિત્રો, આ કાળ જ્યારે નાના હતા ત્યારની વાત લેખક કરે છે। વિદ્યાભ્યાસના 2 સ્વરોનો નોંધવાલાયક એટલે યાદગાર છે, વિવાહને લીધે 1 વર્ષ ભાંગ્યું। મિત્રો, અહીંયા વિવાહ એટલે શું, વિવાહ એટલે શું મિત્રો, એનો સમાનાર્થી શબ્દો કોમેન્ટ આપો। જેના કારણે 1 વર્ષ એનું બગડ્યું હતું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો। જે મિત્રો આપણું બગડ્યું હતું વર્ષ એને બચાવવું કેમ, એ વખતે એમ કહેવાય છે, લેખક કહે છે, મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી, આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો અને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો। એટલે લેખકને મિત્રો હોશિયાર હશે એટલે મહેનતુ હતા, હોશિયાર હતા એટલે એને 3જા ધોરણમાં એને 6 માસ પછી બઢતી આપે છે। આગળ વાંચીએ, અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફત શરૂ થયું, મને કશી સમજ ન પડે, ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય, એટલે લેખકને મિત્રો અંગ્રેજી પણ આ ધોરણથી શરૂ થાય છે મિત્રો, ખાસ કહે છે અંગ્રેજી શિક્ષણ અને ભૂમિતિ પણ એમાં આવવા માંડ્યું। એટલે લેખક કહે છે કે મને થોડીક સમજ પડતી નહીં, કારણ કે થોડોક વિષય નવો આવે છે, બાળપણની વાત છે, હું તેમાં પાછળ તો હતો જ, ને વળી એ મુદ્દો ન સમજાય લેખકને, ભૂમિતિ સમજાતું નહોતું, અંગ્રેજી પણ સાથે આવે છે। ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેળ ન બેસે, મિત્રો કંઈ ગેળ ન બેસે, આગળ આપણે આના વિશે ચર્ચા કરીશું ફકરાના। હું ઘણી વેળા નિરાશ થતો, લેખક જ્યારે સમજ ન પડતી, સમજાતું નહીં, એટલા માટે લેખક નિરાશ થતા, આ એક વાત આપણને જાણવા મળે છે। ત્યાર પછી, કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં, લેખકને કંટાળો આવતો કે હું 2 ધોરણ 1 વર્ષમાં કરવું એટલે આપણા માટે વિચારવા જેવી બાબત છે, પણ એમ કરું તો મારી લાજ જાય। જો મિત્રો, કેમ કે લેખક કહે છે મારી લાજ જાય, કેમ કે શિક્ષકે જેને મારા પર ખંત વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય, કેમ કે જે શિક્ષકનો મારા પર પ્રેમ છે, મારી હોશિયારી ઉપર લેખક એમ કહે છે કે મને 1 વર્ષમાં 2 ધોરણ આપણે ભણાવી દીધા, મારા વિશ્વાસ રાખ્યો તો આ શિક્ષકની પણ લાજ જાય, એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ
राख्यो, नीचे जाओ एटले धोरण तीजा में जाओ बंद विचार राख्यो। प्रयत्न करता करता जारे युक्लिडना तेरमा प्रमेय ऊपर आव्यो त्यारे एकाएक मने थयुं कि भूमिति तो सहेलामां सहेलो विषय छे। युक्लिड मित्रों सरस एवा भूमितिना तज्ञ हता। मित्रों युक्लिडना प्रमेयो तमे आगळ जाशो एटले भणशो। हवे लेखकने विषय केवो लागे छे? सरळ। भूमितिमां तो केवल बुद्धिनो सीधो ने सरळ प्रयोग करवानो छे, तेमां मुश्किली सी। ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો। મિત્રો આ વિષય રસિક થઈ પડ્યો છે। ઓકે, તો આ બધી બાબત આપણે જોઈએ તો ઘણા બધા ફકરાની અંદરથી પ્રશ્નો નીકળશે। મિત્રો ઘણી બધી બાબતો આપણે શીખવા જેવી છે, પણ જો ફકરાને અર્થગ્રહણ સાથે વાંચીશું લખીશું તો જ મિત્રો એક્ઝામ વખતે આપણને ખાસ ઉપયોગી બનશે। તો ફકરામાં શરૂઆત કરીએ। અંગ્રેજી વિષયની શરૂઆત કયા ધોરણથી થતી? લેખક જ્યારે ભણતા ત્યારે અંગ્રેજી વિષયની શરૂઆત કયા ધોરણથી? ત્રીજાથી, ચોથાથી, પાંચમાંથી કે બીજાથી? કોમેન્ટ આપો મિત્રો, તમે કોમેન્ટ આપો, કોમેન્ટ તમારી રાહ જોઉં છું, કેમકે તમારે જ વર્ક કરવાનું છે। અમે તો તમારા માટે પ્રશ્ન બનાવીએ, ફકરા લઈ આવીએ છીએ, મહેનત તમારે કરવાની રહેશે। બીજો પ્રશ્ન, નીચે આપેલ શબ્દમાંથી સાચી જોડણી કઈ? મિત્રો જોડણી, જો મિત્રો જોડણી ના પણ પ્રશ્ન ન વધે મને કહે, સમરણ, ભૂમિતિ, રસિક કે પરીક્ષા, એ બી સી કે ડી? મિત્રો આ ચારમાંથી સાચી જોડણી કઈ છે વિચારો, કોમેન્ટ આપો, એ બી સી અને ડી તમારે જ જવાબ આપવાનો મિત્રો રહેશે, હું રાહ જોઉં છું। ઓકે વેઇટ, ચાલો આગળ જોઈએ। લેખકને કયા વિષયમાં રસ પડવા લાગ્યો? મિત્રો લેખકને અંગ્રેજીમાં, ગણિતમાં, ભૂમિતિ કે ગુજરાતીમાં રસ પડવા લાગ્યો? ખાસ મિત્રો ફકરા આધારિત બધા પ્રશ્નો છે, કોઈ નવું નથી। જો તમે નિરાતે વાંચ્યો હોય તો આ પ્રશ્ન પણ તમે આપી શકો છો કોમેન્ટ। ઓકે, રાહ જોઈએ છે મિત્રો અમે તમારા કોમેન્ટને। ગેડ ન બેસવું, મિત્રો આ ગેડ ન બેસવું આ એક રૂઢિપ્રયોગ જેવું છે, સમજ પડવી, સમજ ન પડવી, મજા ન આવી, ગેડ એ સ્થળ છે। એટલે મિત્રો આ પ્રશ્નનો પણ જવાબ તમે વિચારી, પહેલાં વિચારી લો, બધા જ પ્રશ્નો વિચારો પછી આપણે એના સોલ્યુશનની ચર્ચા કરીશું, પહેલાં તમે વિચારી લ્યો। ગીડ ન બેસવી, લેખકને ગીડ ન બેસવી, આ શબ્દ આપણે ફકરામાં આવેલો છે। નીચે આપેલ વિધાનમાંથી કયું વિધાન બંધ બેસતું નથી? મિત્રો આ એક વિધાન તમને આપશે, એ બંધ બેસતું નથી, એ આપણે કહીએ ખોટું વિધાન, બંધ ન બેસ। લેખક ત્રીજા ધોરણમાં છ માસ ભણ્યા હતા, પહેલું વિધાન। લેખકને ભૂમિતિ ધોરણ ચારથી આવતું ભણવામાં, ઓકે। ગણિતમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે, શિક્ષકે લેખક પર વિશ્વાસ રાખી એક વર્ષમાં બે ધોરણ ભણાવ્યા। મિત્રો કયો વિકલ્પ સાચો નથી, બંધ બેસતું નથી? ફકરાધર એ બી સી કે ડી? મિત્રો આ ચારમાંથી કયું વિધાન બંધ બેસતું નથી તમારે મિત્રો વિચારવાનું છે, બધી જ બાબત તમારે મિત્રો કરવાની છે। અમે તો ખાલી તમને ગાઈડ કરીએ છીએ, હવે પરીક્ષા નજીક છે, ખૂબ મહાવરો આપ્યો, 100 ફકરા મિત્રો, 100 ફકરા તો આપણી બુકમાં આપણે આપેલા છે મિત્રો, 100 એ સિવાય પણ ટેસ્ટના પણ તમને ઝાઝા ફકરા આપ્યા છે, તો મિત્રો વિચારી લ્યો શું જવાબ આવે। ચાલો એ બી સી અને ડી, સરસ, બધું જ તમારું સરસ વર્ક છે। લેખકને જે પ્રશ્ન 1 2 3 4 હતા મિત્રો એના જવાબ જોઈ લે। પહેલો પ્રશ્ન હતો એનો ધોરણ 4 બી જવાબ આવે છે, પરીક્ષા સાચી જોડણી મિત્રો આ આવે છે। ઓકે, ભૂમિતિમાં લેખકને રસ પડવા મળ્યો, ગેડ ન પડવી એટલે મિત્રો થાય સમજ ન પડવી, બી આવશે। અને પાંચમાની વાત કરીએ તો એ મિત્રો જો અહીંયા ખાસ આપણે જોઈએ, ગણિતમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે, ગણિત નહીં મિત્રો, એ ભૂમિતિ શબ્દો આવશે, ભૂમિતિ। ઓકે, ગણિત આવતું નથી એટલે આ બંધ બેસતું નથી એટલે સી જવાબ આવે છે। તો મિત્રો આવા જ યુનિક કોન્સેપ્ટ સાથે ફકરા પૂછાય છે, તમારે વધારે મહેનત કરવી હોય, ઓકે, વધારે ફકરા જોતા હોય તો પણ અમારા ગ્રુપમાં જોડાઈ જાજો મિત્રો, એક હોમવર્કમાં તમને આપી દઉં મિત્રો। ઓકે, એક પ્રશ્ન, લાજ જવી એટલે શું મિત્રો? અહીંયા મિત્રો મારી લાજ જવી, લાજ જાય એટલે શું? ઓકે, લાજ જાય એટલે શું એનો જવાબ તમારે આપવાનો છે। બીજો મિત્રો, વિવાહ એટલે શું એનો તમારે મિત્રો ખાસ જવાબ આપવાનો છે। પરીક્ષાની જોડણી જો મિત્રો સાચી અહીંયા છે, તમને દેખાય છે પરીક્ષા, ઓકે, પરીક્ષાની જોડણી મિત્રો અહીં આપેલી છે, તમે જોઈ લો સાચી જોડણી, તો આ સાચી જોડણી છે। ઓકે, રિવિઝન કરજો। ધોરણ 4 મિત્રો અંગ્રેજીની શરૂઆત, કારણ કે લેખક ત્રીજું અને ચોથું એક વર્ષમાં કરે છે। ઓકે, ભૂમિતિમાં લેખકને રસ પડે છે આપણે આ પણ ચર્ચા કરી, અને ગેડ ન બેઠવી એટલે સમજ ન પડવી, ઓકે,
અને પાંચમો પ્રશ્ન. તો મિત્રો બધું જ આપણે કમ્પ્લીટ કર્યું. વધારે ફકરા અને માહિતી હોતી હોય તો મિત્રો આપણા નંબર લખી દો 94 80 3 95 95 પર મેસેજ કરજો, અમે તમને વધારે ફકરા આપશું અને ગ્રુપમાં જોડી દઈશું. નવોદયના 600થી વધારે વિડીયો છે મિત્રો, મેળવી લેવાના છે. રિવિઝન ચાલુ છે, રિવિઝન આપણો સંપૂર્ણ કોર્સ પૂરો થયેલો છે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ, ફરી પાછા મળીએ. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમે તો શેર કરો.